वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 9 डिसेम्बर 2020 बुधवार लोहाधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला तमाम भक्त जन ने मारा हेत थी जय स्वामीनारायण। आपणे मुक्त मुनि चरितम अंतर्गत ए रतनबाई मुळदाजी महाराज ने कहे छे बापू एक तो मने व्यभिचार नो दोष लागेलो छे अने एना उपर तमे मने संत द्रोह नो भयंकर पाप तमारी माथे ए पाप लेवा मागो छो अने एनु पाप द्रोह नो मने लागे ए बेवडू पाप बापू हूँ नहीं झीली शकू એ મારાથી કેમ બને બાપુ
તમને સમાજ, તમે જે મને શબ્દ કહ્યા તે પ્રમાણે બાપુ જો હું કહીશ તો આ સમાજ તમને જીવવા નહીં દે બાપુ. કેટલા લોકો તમારી આશા એ ભગવાનને ભજતા હશે એ બધાની આસ્થાને આઘાત લાગશે અને આઘાત રૂપી પાપ મને ચોટશે બાપુ, મને ચોટશે. તમે આ રહેવા દો બાપુ, તમે જે કહેશો હું કરવા તૈયાર છું, પણ બાપુ મને સંત દ્રોહનો એ પાપ મારી પાસે ના કરાવશો. તમ જેવા નિર્દોષ સંત, તમે જેવા પરોપકારી સંત, તમે જેવા કરુણા ભરેલા, હું કેમ બાપુ એ શબ્દ કહી શકું? મારી જીભ એ બોલવા સમર્થ નથી બાપુ. ત્યારે મૂળદાસજી મહારાજ કહે છે, દીકરી તારે મારી આજ્ઞામાં રહેવું ને એ તારો ધર્મ છે. તું મારી ચિંતા છોડ, મારી કીર્તિની ચિંતા તું ના કરીશ. કાલે આપણે જોયું તું અંતિમ શબ્દ એ મૂળદાસજી મહારાજના એ હતા કે મારે મહેનતાણું આ સમાજ પાસેથી નથી લેવાનું, મારે તો પરબ્રહ્મ પરમેશ્વર પાસેથી લેવાનું છે. માટે તારા પાપનું પોટલું મારા માથે નાખી દો. આહ કેટલી પરોપકારિતા! એટલે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને, એવા સંત પૂજીને પટ પ્રીતે શું પહેરાવીયા, તેણે ઢાક્યા સહુના ઘટ, ભલા મન ભાવીયા. કેટલું સરસ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંત કોને કહેવાય, કે પરદોષને ઢાકીને પરદોષને પોતાની ઉપર લઈને અને બીજાને ચોખ્ખા કરે ને એવી જે પરોપકારિતા હોય ને એ સંત હોય. સાધુ બીજાના દોષને ઢાકે છે, ભગવાનના એકાંતિક ભક્ત બીજાના દોષને ઢાકે છે, એ દોષને જોતો નથી. મહારાજ આપણને એ શીખવાડે છે, નંદ સંતો એ આપણને શીખવાડે છે, સદગુરુ આપણને એ શીખવાડે છે. આપણે એ શીખતા નથી એટલા માટે પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ ને પ્રશ્ન તો ત્યાં જ છે. ક્યાં પ્રોબ્લેમ ને પ્રશ્ન છે? બીજાનું માનવું નથી અને પોતાની ડિંગો ચલાવી છે તો ચાલે ક્યારે? જિંદગીમાં ના ચાલે, જિંદગીમાં ના ચાલે, જિંદગીમાં ના ચાલે. આ પરોપકારિતા એટલું જ નહીં, આપણું આપણે જેને રાત દિવસ રાજી કરવા મહેનત કરીએ છીએ એ પરબ્રહ્મ કેવા પરોપકારી હતા, કેવા હતા આપણે સૌ કોઈ જાણીએ છીએ. શતાનંદ સ્વામી કહે સત્સંગ જીવનમાં કે પરોપકારીનું લક્ષણ શું, મહારાજ કહે છે, ભક્તા શ્રેણુત મદવાક્યમ સર્વેશામ વો હિતમ બ્રુવિ, પરોપકાર સદૃશમ નાન્યત સુકૃતમ અસ્તિહિ, અપિ કીટ પતંગ્યાદ્યઃ સંકેવ સ્વધરંભરાઃ, પરોપકારિણો લોકે વીરલા સંતિ પુરુષાઃ, સ્વયં સ્વઢ્વાપિ એકષ્ટમ પરેષામ કુર્વતે હિતમ
तैरेव साधित स्वार्थ इति जानित निश्चितम्। अन्यस्य दुःखम् आलोक्य यथाशक्त्यत्रयः पुमान् न तन् निवारणं कुर्यान् निर्दय स पशुरमतः। धन्यो हि रन्ति देवाख्यो राजा यस्य यशो। महाराज के छे स्वयं परोपकारनो महिमा भगवान वर्णवे छे। सस्य जीवनमा महाराज के छे श्रेणुत मदवाक्यम सर्वेशाम वोहितं ब्रूहि। मारु वचन तमे सांभळो अने ए वचन एवू छे के एमा बधानो हित रहेलू छे। ए तमने वचन कहू छु नान्यत् सुकृतं हस्ति। परोपकार समान बीजू कोई मोटू पुण्य नथी, कोई पुण्य नथी। कीड़ियो पतंगियाओ पशु प्राणी एनु जे पोषण करनारा छे ने एवा परोपकारी पुरुष तो कोईक ज होय, कोईक ज होय। अपि कीट पतंग्याद्याः सन्त्येव सोदरम्भराः परोपकारिणो लोके वीरलाः सन्ति पुरुषाः। परोपकारी व्यक्ति बधाय होय, होय आखो परिवार होय, हवे फेमिली होय, मां बाप सिवाय सगा दीकरे परोपकारी थाय छे मां बाप ऊपर। सगा दीकरा जो मां बाप ऊपर परोपकार न दाखवता होय तो काका मामा भाई फुवाने तो आशत छोड़ देवानी, छोड़ देवानी, करवानी नहीं, करवानी नहीं। परंतु संत होय ने હું એવું નથી કેતો, મેં કીધું ને પૂર્વે મેં જણાવ્યું ભગવાન મોટા સદગુરુ મા બાપ ગુણાતીતાનંદ સ્વામી કીધું એવા બે સારા સાધુ અને બે ત્રણ સારા હરિભગત મહેતરો ગણા ગાંઠા જ પરોપકાર વાળા હોય, બધા હોય, બધા હોય। અને જે પરોપકારી વ્યક્તિ હોય ને એને લઈને આ પૃથ્વી સ્થિર રહી હોય, એના પુણ્યને લઈને જ બધું હાલતું હોય, એને લઈને જ હાલતું હોય। આજે સમાજમાં ઘણા બધા એવા પરોપકારી વ્યક્તિઓ છે ને, ઘણા બધા છે। મહારાજ કહે છે કે પરોપકાર સમાન બીજું કોઈ પુણ્ય નથી। જે પુરુષ પોતે દુઃખ સહન કરીને પણ બીજા જનોનું હિત કરે છે તે જ પુરુષ સિદ્ધિ મેળવે છે ભગવાનને પ્રસન્ન કરવાની। અને આ લોકમાં જે પુરુષ બીજાના દુઃખને જોઈને અને પોતાની શક્તિ હોય છતાં પણ એ દુઃખનું નિવારણ ન કરે અને એવા જે દયારહિત પુરુષ હોય ને એને ભગવાન શું કહે છે? પશુ। શું કહે છે? પશુ સમાન માનેલું છે। અન્યસ્ય દુઃખમ આલોક્ય યથાશક્ત્યત્રય પુમાન ન તન નિવારણમ કુર્યન નિર્દય સ પશુર્મદ। પછી મહારાજ રંતિદેવ મહારાજનું આખ્યાન કહે છે આખું ત્યાં। હું એ કહેવા માંગુ છું કે પરોપકારની કેટલી મહત્તા છે। મહારાજ કે પરોપકાર જે કરે ને એના સિવાય બીજું કોઈ મોટું પુણ્ય નથી, પુણ્ય નથી। અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ્। 18 જે પુરાણ છે ને એ 18 પુરાણમાં વ્યાસજી ભગવાને મુખ્ય બે જ વચન કહ્યા છે। એક તો પુણ્ય માટે પરોપકાર કરવો, શું પુણ્ય કરવું હોય તો પરોપકાર કરવો, અને પાપ કમાવવો હોય તો બીજાને પીડા પહોંચાડવી। આપણને કોઈ પીડા આપતું હોય ને, દુઃખ આપતું હોય તો સમજી લેવાનું કે એના માટે યોગ્ય છે, એને પાપ કમાવવું છે એ એના માટે બરાબર છે જે કરતા હોય તે। પરંતુ આપણે પુણ્ય અર્જિત કરવું છે, ભગવાનને પ્રસન્ન કરવા છે તો પરોપકાર તો જોઈ ને આપણે તેમાં, જો એ પરમાત્મામાં પરોપકાર હોય
અને આપણે તો પરમાત્માના છીએ, પરબ્રહ્મના છીએ, સદગુરુના છીએ, એકાંતિક ભક્તના છીએ, તો આપણામાં પરોપકાર ન હોય તો ચાલે? ક્યારે ના ચાલે. કેમ કે ભગવાન હોય કે મોટા પુરુષ હોય, એકાંતિક ભક્ત હોય ને, એનું વ્યસન જ હોય પરોપકાર કરવાનું. એક ગુણ દોષ કઈ જોવે જ ના, કેમ કે એનો એક જ ધર્મ પરોપકાર કરવો. એટલે જ બાણ ભટકી છે કે સજ્જનનું લક્ષણ હું હોય. અનપેક્ષિત ગુણ દોષ પરોપકાર સતામ પરવ્યસનમ. કે બીજાના ગુણ દોષની અપેક્ષા રાખ્યા વિના પરોપકાર કરવો એ સજ્જનોનું વ્યસન હોય છે. એટલે પરોપકાર આપણા જીવનમાં જોઈએ. આ મૂળદાજી મહારાજ પરોપકાર જ કરે છે. એને કોઈ આશા છે કે હું આ રતનબાઈને ઉગારી લઈશ અને જગત મારી વાહવાહ કરશે, એવો આશય છે? એવો સ્વાર્થ છે? છે સ્વાર્થ? સ્વાર્થ હોય ને તો કોઈ દિવસ પાપના પોટલા માથે લે. તો આપણે વિચારીએ, આપણે વિચારીએ કે આપણને જે મહારાજ મળી રહ્યા છે, આપણે જેને રાત દિવસ રાજી કરવા તનતોડ મહેનત કરીએ છીએ, એ જ આપણો શ્વાસ, એ જ આપણો આધાર, એ જ આપણો આશ્રય, એ પરમાત્મા કેટલા પરોપકારી છે. એની વાત એક વાત બહુ સરસ કહું કે એકવાર મહારાજે માંગરોળમાં પાણીની અછત જોઈ. સૌ કોઈને ખ્યાલ છે આપણને માંગરોળમાં એ વાવ પણ હજી મોજૂદ છે, આપણે બધાએ દર્શન પણ કર્યા છે. માંગરોળમાં પાણીની અછત હતી, ત્યાં નજીકમાં એક વાવ હતી, પણ એ કેવી હતી? દટાઈ ગયેલી હતી. હા, એનો કોઈ ઉદ્ધાર નહોતો, જીર્ણોદ્ધાર નહોતો કરેલો. એટલે મહારાજે જોયું કે આ ગામના બધા પાણી વિના હેરાન થાય છે, આ ગામમાં પાણીની અછત બહુ છે, ચાલો હું રાજાને કહું અને રાજાને પૂછીને એ વાવનું કંઈક કરું. પછી મહારાજે એ રાજા જે ગામના, એ ગામના રાજાને પૂછીને એ ગળાવા માંડ્યા. શું? એ જે વાવ હતી ને એ બુરાઈ ગઈ હતી, દટાઈ ગઈ હતી ને, એને ખોદીને કામ ચાલુ કર્યું. પછી તો રાજા ખૂબ પ્રસન્ન થયા. એટલે રાજા પ્રસન્ન થઈ મહારાજને કીધું કે ભગવાન, તમે એક જણના હિત માટે આ દટાઈ ગયેલી વાવ, એ ઉજ્જળ હતી, વેરાન હતી, અને તમે એને આ જનહિત માટે આટલું કાર્ય કર્યું, એનાથી હું પ્રસન્ન છું, હું સંતોને રહેવા માટે જગ્યા આપું છું. હવે એ પુરુષોત્તમ પરબ્રહ્મ એક જનહિત માટે કાર્ય કર્યું અને રાજાએ પ્રસન્ન થાય અને રાજાએ સંતો માટે આખી જગ્યા આપી દીધી, આખી જગ્યા આપી દીધી. ગામો ગામના હરિભક્તો ત્યાં દર્શને આવતા અને મહારાજ છે ને એ ગાળ કાઢતા, જે ગટાઈ લીધી ને એ ગાળ કાઢતા. સંતો ભક્તો મહારાજ સ્વયં બધે મંડી પડ્યા હતા એ ગાળ કાઢવા માટે. એ ભગવાન, એ ભગવાન નિર્માણીપણે ત્યાં રહેતા, એ નિર્માણીપણે રહીને આવું કાર્ય કરે, એને તો કઈ કરવાનું જોઈએ? તો દસ ને કહી દે તો થઈ જવાનું જ હતું. સુરા બાપુ હોય કે દાદા ખાચર હોય કે ગોવર્ધનભાઈ હોય, સંતો હોત તો મહારાજ કહે તો કામ થઈ જવાનું હતું, કોઈ ના પાડવાનું હતું? કોઈ ના નતું પાડવાનું, પરંતુ જાતે મહારાજ પાવડો ને કોદાળો તગારા બધું લઈને એ ગાળ કાઢવા માંડ્યા. એવું નહીં, જ્યાં સુધી વાવ કમ્પ્લીટ ન થઈ ત્યાં સુધી મહારાજ સતત ખોદકામ કરી, કાદવ કાઢી,
વાવનો જીણોદ્ધાર કર્યો. અને જેટલા હરિભક્તો હોય ને, હરિભક્તો પછી બપોરે થાકે પછી તો મહારાજ જમાડે, મહારાજનો સહજ સ્વભાવ હતો ને જમાડવાનો, પછી ડેઈલી મહારાજ લાડુ જમાડતા હરિભક્તોને. અને એ ગંગાજળ જેવું મીઠું પાણી, મીઠું પાણી એ ગામવાસીઓને મળવા લાગ્યું. અને ગામવાસીઓ એટલા બધા પ્રસન્ન થયા, એટલા બધા પ્રસન્ન થયા, પ્રસન્ન થયા કે તેની કોઈ સીમા નહીં, સીમા નહીં. સમત 1898માં માંગરોળમાં જેઠ માસ સુધી વરસાદ નહોતો થયો. શું વરસાદ નહોતો થયો? જેઠ માસ આવી ગયો હોય તો શું, ત્યાં તો વરસાદ જ ન થાય. વરસાદ ન આવ્યો એટલે, વરસાદ ના એટલે બધા ખેડૂતો તો આકળ વ્યાકળ તો થઈ જ જવાના, બધા સહજ છે. પાક કેમ થશે, પાક થાય કે નહીં થાય, કારણ કે ખેડૂત હોય એની આજીવિકા શું, ખેતી. એટલે બધા આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. નદીઓ સુકાઈ જાય, તળાવ સુકાઈ જાય, કુવા સુકાઈ જાય, બધું થવા લાગ્યું. એટલે બધા ભેગા થઈને મહારાજને કીધું કે મહારાજ, આ વર્ષે જો દુકાળ પડશે તો ઘરમાં કઈ છે નહીં ખાવાનું. જેઠ માસ સુધી મહારાજ વરસાદ પડ્યો નથી તો તમે કઈક મહારાજ કરો. એટલે ગામવાસી બધે મહારાજને કહેવા લાગ્યા, પણ મહારાજે ઐશ્વર્ય ન વાપર્યું. મહારાજ કે એવું છે, સારું વાંધો નહીં, ચાલો કઈ પ્રોબ્લેમ નહીં. પણ ગામને પાદર જે જૂની પુરાતની આ જે વાવની કરી ને, એ બુરાઈ ગયેલી જે વાવ હતી ને, એ વાવને ખોદવાનો મહારાજે નિર્ણય કર્યો. એટલે નવાબ જે બદરુદ્દીન હતા, એ નવાબ બદરુદ્દીન પાસે મહારાજે સેવકોને મોકલા કે એમની પરમિશન લઈ આવો, એમની આજ્ઞા લઈ આવો તો આપણે એ વાવ આખી ખોદાય ને કે પુરાતની છે એમને. એટલે રાજાએ નવાબે એવું કીધું કે હું ભગવાનને કે હું તો તમારો સેવક છું, તમે એને કામ ના કરશો, હું કામ કરી દઈશ, મારા માણસો દ્વારા એ કામ પતાવી દઈશ. ત્યારે મહારાજ કે ના, માણસો દ્વારા નહીં, અમે જાતે શ્રમ કરીશું અને અમારા સાધુ શ્રમ કરશે અને અમારા ભક્તો શ્રમ કરશે આ ગામ માટે. પછી તો બધા જ મહારાજની સાથે ગાળના તગારા ઉપાડતા અને બધાએ મહારાજના દર્શન કરતા. એવા હું એ કહેવા માંગુ છું કે એ ભગવાન સ્વયં આટલો પરોપકાર કરતા, પરોપકાર કરતા. અને જેને પરોપકારી જીવન હોય ને, એની વાત જ આખી અલગ હોય. સમાજના ઘણા બધા દ્રષ્ટાંત છે, પરંતુ ભગવાનની વાત એટલા માટે કરું છું કે આપણને ખ્યાલ આવે કે આપણા મહારાજ કેવા પરોપકારી છે, કેવા પરોપકારી છે. મહારાજ તો પરોપકારી હતા, પરંતુ એના ભક્ત પણ એવા પરોપકારી હોય. કારણ કે મહારાજ ના હોય એ તો પરોપ, જો મહારાજ પરોપકારી હોય તો એના ભક્ત પણ પરોપકારી હોય ને, કે ન હોય, હોય ને. રામભાઈને જાણો છો આખ્યાન? મહારાજ ડડુસરથી કઠલાર પધાર્યા હતા. ક્યાંથી? ડડુસરથી કઠલાર પધાર્યા અને રામભાઈને સંકલ્પ થયો કે મહારાજ ક્યાં હશે, મહારાજ ક્યાં હશે, મને કોઈ ખબર નહીં કર આપે, અને હું તો ગામમાં એકલી સત્સંગી છું, બીજા કોઈ ગામમાં સત્સંગી નથી, અને આ ગામમાં કોઈ સત્સંગી થતું નથી. આવો આવા વિચાર કરતા હતા. આવા વિચાર કરતા કરતા એ નદીએથી પાણી ભરીને આવતા હતા. શું કરીને આવતા હતા રામભાઈ? પાણી ભરીને આવતા હતા. ત્યાં ઘર આગળ પહોંચતા હતા, ત્યાં ઘર આગળ એમને ઘોડાનો અવાજ આવ્યો. તે ઘોડાનો અવાજ થયો અને જોયું તો મહારાજ કોઈ આનંદનો પાર ન રહ્યો, કોઈ આનંદનો પાર ન રહ્યો. મહારાજ ઊભા હતા. મહારાજ કે તમે અમને યાદ કરતા હતા? રામભાઈ કે મહારાજ હું તમને યાદ કરતી હતી. મને એવો સંકલ્પ થયો કે મહારાજ ક્યાં હશે, મહારાજ ક્યાં વિચારતા હશે, મને કોણ ખબર આપે, આ ગામમાં તો હું એકલી સત્સંગી છું, કોઈ સત્સંગી થતું છે પણ નહીં,
ને મહારાજ કહે, બસ તમને પ્રસન્ન કરવા જ હું આવ્યો છું, તમે મને સંભાળ્યો અને હું હાજર થઈ ગયો. મારા ભક્ત મને યાદ કરે અને હું હાજર ના થાવ એવું ક્યારે બને નહીં. અને ભક્તને જો ઈચ્છા હોય અને જો એને તાલાવેલી હોય અને એવો તન્મય થઈ જાય ને ભગવાનમાં, તો ભગવાન હાજર થાય 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 ને થાય જ. ભક્ત એ દાખલો કરવાનો છે બસ. ભક્ત એટલે આપણે બધા આવી ગયા, એમાં અલગ વ્યાખ્યા નહીં સમજવાની આપણે. એટલે આપણે જો જેટલા મહારાજને સંભાળીશું, મહારાજને જેટલો પ્રેમ કરીશું અને જેટલા ગદગદ મહારાજની મૂર્તિમાં થઈ જશે ને, તો મહારાજ આવશે આવશે ને આવશે. એ મહારાજના દર્શન કરી રામબાઈની આખો અશ્રુભીની થઈ ગઈ અને કહેવા લાગી, મહારાજ હું આખો દિવસ આપનું ભજન સ્મરણ કરું છું, પણ આ ગામમાં આપનું નામ મને સાંભળવા મળતું નથી. કોઈને સત્સંગના પાશ લાગે એવા ગામમાં સંસ્કાર નથી. મહારાજ કહે, રામભાઈ એ તો પૂર્વના સંસ્કાર હોય ને તો સંસ્કાર સત્સંગ થાય, નહીતર થાય નહીં. ત્યારે રામભાઈ છે ને શું કર્યું ખબર, તો રામભાઈએ મહારાજના ચરણ જે મહારાજે પહેરેલા હતા ને પેંગડા, એ કઢાવી અને જે મહારાજનો અંગૂઠો હતો એ મહારાજનો અંગૂઠો રામભાઈ પાસે હતો જ ગઢલો, એમાં મહારાજનો અંગૂઠો બોળાવી દીધો અને બોળાવ્યો એને પછી કે મહારાજ સાંભળો, આ પાણી છે ને આખું કૂવામાં નાખીશ, હું કૂવામાં નાખીશ, જે પીશે ને આખું સત્સંગી થશે. શું થશે? હવે આને કેટલો પરોપકાર. મહારાજ જોતા રહી ગયા, મહારાજ જોતા રહી ગયા અને મહારાજ આગળ જતા સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામી, સત્સંગનો લાભ જેવો પોતાને થાય તેવો બીજાને પણ થાય એવી ભાવના રાખીને એક ખરો પરોપકાર કહેવાય. હું કહે મહારાજ કે જેવો લાભ પોતાને થયો હોય સત્સંગનો, એવો બીજાને પણ થાય એવી જે ભાવના રાખે, એવી જેની ક્રિયા હોય એનું નામ પરોપકાર કહેવાય. ત્યારે સ્વામી કહે, મહારાજ હવે તમારી પ્રસાદીથી એ આખું ગામ સત્સંગી થશે કે? મહારાજ કહે, લેનારની શ્રદ્ધા હોય અને આપનારાની ભાવના હોય તો પ્રસાદીના ફળનો આધાર એના પર રહેલો હોય. કે લેનારની શ્રદ્ધા કેવી છે, લેનારની શ્રદ્ધા કેવી છે અને આપનારની ભાવના કેવી છે એના ઉપર ડિપેન્ડ ફળ થાય. આવી રીતે મહારાજ કીધું. મહારાજ કેટલા પરોપકારી હતા, કેટલા પરોપકારી હતા, કેટલા પરોપકારી હતા. મહારાજ કેટલા કુવાઓ ગળાવ્યા, વાવ ગળાવી, સદાવ્રતો કુર રિવાજ હતા એ નાબૂદ કરાવ્યા, અહિંસક માર્ગના પ્રણાતા હોય તો મહારાજ હતા, વહેમ નાબૂદી કરાવી, વ્યસન મુક્તિ કરાવી, જીવન પરિવર્તન કરાવ્યા કેટલાના, શુદ્ધિ અને શિસ્તના હિમાયતી હતા, વિદ્યાના પ્રોત્સાહક હતા. મહારાજ કેટલા પરોપકારના કાર્ય કર્યા, મહારાજે તો કર્યા, નંદ સંતોએ એટલા પરોપકારના કાર્ય કર્યા અને એટલા આજે પણ આપણે જોઈએ છીએ કેટલા પરોપકારના કાર્ય ભૌતિક માર્ગમાં થાય છે, આધ્યાત્મિક માર્ગમાં કેટલા પરોપકારના કાર્ય થાય છે, કેટલા કાર્ય થાય છે આપણે જાણીએ છીએ. પૂજ્યપાદ ગુરુજી, આપણા દાદા ગુરુજીની સ્મૃતિમાં કેતા અર્થાત પૂજ્યપાદ ગુરુજીના જે ગુરુજી, એમની સ્મૃતિમાં 5 વર્ષથી વડોદરા સદાવ્રત ચાલે છે. જાતે મંદિરે ભોજન બનાવવાનું,
અને એ પાછા હરિભક્તો બનાવે અને પાછું એક એક ગરીબને ગોતીને ભોજન જમાડવાનું. એટલું જ નહીં, જે સદગુરુની ભેટ થઈ છે એ સદગુરુ તો ત્યાં સુધી પરોપકાર કરેલો છે કે રસ્તામાં કોઈ ગરીબ દીઠો હોય ને તો એમના સેવકોને કહીને જે કપડાં હોય, જે ધનરાશિ હોય, જે ભોજન હોય એ બધું અર્પણ કરી દેતા, અર્પણ કરી દેતા, અર્પણ કરી દેતા, અર્પણ કરી દેતા. આજે કેટલા લોહેધામ પરિવારથી પરોપકારના કાર્ય થયા છે, કેટલા બધા, કેટલા બધા ગરીબો હોય જેની પાસે ભણવાની ફી ન હોય એને ફી ભરીને અન્નદાન હોય, વસ્ત્રદાન હોય, ધનદાન હોય, વિદ્યાદાન હોય, આ બધા દાન લોહેધામ પરિવાર દ્વારા કરવામાં આવે છે. એ સ્વામીની દયાથી, મહારાજની કૃપાથી અને એ સદગુરુની પ્રેરણાથી બધું કરવામાં આવે છે. કારણ કે એ આપણો સિદ્ધાંત છે પરોપકાર કરવો. મહારાજે પરોપકાર કર્યો હોય તો આપણે તો કરવો જ જોઈએ, કરવો જોઈએ, કરવો જોઈએ. માટે એ સંસ્કારને ક્યારેય ભૂલવા નહીં, ભૂલને ક્યારેય ન ભૂલવા. કારણ કે આપણને એ વારસામાં મળેલા છે, આપણને બધાને, આપણને એ શીખવાડવામાં આવે છે અહીંથી. એટલે પરોપકારને ધ્યાનમાં રાખો, પરોપકારને ધ્યાનમાં રાખો. મદદ કરી કોઈને, કોઈના જોડીદાર બનવું, મદદ કરીને એનું દુઃખનું નિવારણ કરવું, એનાથી છે ને મહારાજને મોટા બહુ રાજી થતા હોય. એટલે બહુ એટલે બહુ રાજી થતા હોય. આ મોરદાજી મહારાજને બસ એક જ તાન તો શું, પરોપકાર, પરોપકાર. મોરદાજી મહારાજ કહે છે, બેટા રતન, હું તને સાચું કહું છું કે સોનાને જ્યાં સુધી હરણ ઉપર ન ચડાય ત્યાં સુધી, સોનાને જ્યાં સુધી ઘાસટી ના આપીએ ત્યાં સુધી ઉજળું ને કિંમતી બનતું નથી. ટાકડાને જ્યાં સુધી ઘા ન મારીએ અને સહન ન થાય ત્યાં સુધી મૂર્તિનો આકાર લઈ શકતો નથી. તો હું જો એટલું સહન નહીં કરું તો મારામાં સંતતા નહીં આવે, નહીં આવે, નહીં આવે. માટે બેટા રતન, હું તને જે કહું છું ને એ પ્રમાણે તું કર. અને ત્યારે આ ચોધર આંસુથી રડતી રતનબાઈ બે હાથ જોડી માંગણી કરવા લાગે છે, હે પ્રભુ, હે દીન બંધુ, મને આ બેવડા પાપમાંથી ઓગારો. હે મા ધરતી, તમે મને માગ આપો, હું તમારી ગોદમાં સમાઈ જાઉં, મને આ માંથી ઓગારો, મને આ સંત એવી કરુણા ભરેલી વાતો દેખી છે, મારે એના ઉપર દોષનો પોટલો નાખવો નથી. અને એ સંત મારી પર પરોપકાર કરવા માંગે છે, હે પ્રભુ. આવા વિચારો જ્યાં કરે છે રતનબાઈ, ત્યારે મોરદાજી મહારાજ કહે છે, બેટા તું શું વિચારે છે, તારે મારી આજ્ઞા પાળવી જ પડશે. હવે તને હું તને આગ્રહપૂર્વક કહું છું, અને જો તું મારી આજ્ઞા નહીં માને ને તો તને બહુ મોટું પાપ લાગશે. રતન, બહુ મોટો મને હૃદયમાં આઘાત થશે, મારી દીકરી, મારી દીકરીએ મારી આજ્ઞા ન માની, ન માની, ન માની. મોરદાજી મહારાજ બે હાથ જોડીને કહે છે, બેટા આ બાપ તારી પાસે ભીખ માગે છે, તું મારી સાથે ચાલ. દિવસ ઉગવાનો સમય થઈ ગયો છે, મારી સાથે ચાલ.
સૂર્યોદય થવા આવ્યો છે, હવે બધા ભેગા થઈ આશ્રમમાં એકત્રિત થશે અને તું સભામાં આવજે અને સભામાં આવીને તારા પાપનું પોટલું મારા શિરે મૂકી દેજે. આવી વાણી સાંભળીને આખું વાતાવરણ થંભી ગયું અને ફૂંકાતો પવન સ્થિર બની ગયો. ચંદ્ર અને સૂર્યની ગતિ અટકી ગઈ અને પરોપકારના પડછંદાઓ ફરવા લાગ્યા. અતિ આગ્રહને કારણે પછી રતનબાઈ સંમત થયા. પરોપકારી વિશે જોવા જેવું છે મૂળદાજીના જીવનમાં. આ આત્મકથાનો વિસ્તાર એટલા માટે કરવામાં આવે છે કે આપણે ભેગામણી જીના ચરિત્ર ગાવાના છે ને, એ સત્સંગની માં મુક્તાનંદ સ્વામીના કેના રહસ્યમાં કેટલું રહેલું છે, કેટલું રહેલું છે. જ્યાં સુધી પૂર્વનો ખ્યાલ ના આવે ને ત્યાં સુધી પરની કિંમત ના થાય, કિંમત ના થાય, થાય ના થાય, ના થાય. આજ આપણી માટે મોટા કેટલો દાખલો કરતા હોય એનો ખ્યાલ આવે, ખ્યાલ ના આવે. ભગવાન આપણી મા ઉપર કેટલી દયા કરતા હોય એનો ખ્યાલ આવે, ના ખ્યાલ આવે, ક્યારે ખ્યાલ આવે. ખરેખર તો વાસ્તવિક રીતે જોવા જઈએ ને, આમ જોવા જઈએ ને, આંખો બંધ કરીને આપણે બધા વિચારીએ ને, જેટલું ભગવાન આપણું જતું કરે છે ને એટલું આ દુનિયામાં કોઈ જતું નથી કરતા. ભગવાન ને સદગુરુ અને ભગવાનના એકાંતિક ભક્ત એ જેટલું આપણું જતું કરે છે, જેટલું આપણું ભૂલી જાય છે ને એટલું દુનિયામાં કોઈ નથી કરતું. કોઈ એટલે કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. કારણ કે આપણા ઉપર કાળ કર્મ નો ભાર નથી. કોનો ભાર છે? જે કઈ દુઃખ છે એ જે કઈ આવે છે ને કસણીમાં રાખે છે ને એ ભગવાન સુખ દેવાને અને ભગવાનને પોતાની નજીક લઈ જાવે છે ને એટલા માટે આપે છે. ભગવાન બધી રીતે આપણું ધ્યાન રાખે, બધી રીતે ધ્યાન રાખે છે, ધ્યાન રાખે છે. એ જો અનુભવ કરતા આવડે ને તો નકર તો દોષ જ દઈએ છીએ ને આપણે. ભગવાને મારું આટલું કર્યું નહીં, ભગવાનને આમ કરવું જોતું હતું, ભગવાનને આમ કરવું જોતું, હું ભગવાન માટે આટલું કરીને મટી ગયો, હું આટલી પૂજા કરું છું, આટલો મંદિરે જાઉં છું, આટલું ડોનેશન કરું છું, આટલી સંતની આજ્ઞા માનું છું, આટલી ભક્તની આજ્ઞા માનું છું, ધર્મ નિયમ પાળું છું, બહારનું ખાતો નથી, તોય ભગવાને મારી હામ જોયું નહીં. ભાઈ જોયું નહીં એ દોષ, જોયું નહીં દોષ, જોયું દોષ. ભાઈ આટલા ભગવાનની નજીક ગયા, પંચવર્તમાન ધારણ કરાવ્યા અને આટલો સત્સંગ, આટલા સત્સંગની પ્રાપ્તિ થઈ, એનાથી મોટું જોઈએ શું? આપણે બધાને જોઈએ કઈ? જોઈશું. અન વસ્ત્ર દુઃખી ન થાય ભગવાને માગી લીધું છે સ્વયં, તો જોઈએ શું? આપણે જોઈશું. બસ હવે તો આપણે વિવેક બુદ્ધિ રાખવાની છે. ભગવાનની મૂર્તિ તો મારી સામે જ છે, આપણા બધાની સામે જ છે. બસ અંતરાય કોઈ પ્રકારનો નથી. અંતરાય તો આ જીવ જાતે ઊભા કરે છે, અંતરાય તો જીવ જાતે ઊભા કરે છે. મૂર્તિ અને આત્મા વચ્ચે તો કોઈ અંતરાય જ નથી, કોઈ વિઘ્ન જ નથી, કોઈ વિઘ્ન નથી. એ તો જીવ જાતે અંતરાય ઊભા કરે છે, જીવ જાતે વિઘ્નો ઊભા કરે છે, ઊભા કરે છે. એના માટે સદગુરુ આપણને સમજાવે છે, સદગુરુ સમજાવે છે, ભગવાનના એકાંતિક ભક્ત આપણને સમજાવે છે, સમજાવે છે, સમજાવે છે, સમજાવે છે. એટલા માટે એ મહારાજની પરોપકારિતા, મોટા સાધુની પરોપકારિતા, ભક્તમાં પરોપકારિતા જેવું આપણે જીવનમાં લાવવું, એ ગુણ લાવવું, આપણે પરોપકારનો ગુણ લાવવો ધીરે ધીરે.
એ પણ મોટાની આજ્ઞાથી, કેટલો લાવો ને કેટલો ન લાવો એ કોકના આજ્ઞાથી. આ મોરદાજી મહારાજના જીવનમાં એવું હતું, એને કોઈ સ્વાર્થ નહોતો, નિષ્કામ ભાવ, બસ એન કેન પ્રકારે આ મારી દીકરીને ઉગારવી છે, ઉગારવી છે, ઉગારવી છે, ઉગારવી છે, ઉગારવી છે. પછી રતનભાઈ સંમત થયા, સંમત થયા અને આંસુઓની ધારા લૂછે છે મોરદાજી મહારાજ. મોરદાજી મહારાજ સૂર્યોદય થવા આવ્યો છે અને રતનભાઈને કહે છે, બેટા રતન હું જાઉં છું, તું મારી પાછળ પાછળ ચાલી આવજે, હું નિત્યક્રમ પૂરો કરી અને ભક્તો આવતા હશે દર્શનાર્થે, તું આવજે, હું જાઉં છું. એ પ્રસંગ હવે જે રતનભાઈ આશ્રમમાં આવે છે અને મોરદાજી મહારાજ ભક્તોને કથા વાર્તા કરી રહ્યા છે ત્યારે રતનભાઈ આશ્રમમાં પધારે છે, એ આખ્યાન આપણે કાલે દોહરાવીશું. અહીં કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.